મારું નામ અમિત કુમાર બળવંતરાય પુરોહિત, ખલોડ પ્રાથમિક શાળા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. આ વર્ષે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત દ્વારા આયોજિત ઇનોવેશન ફેરમાં નવતર પ્રયોગનું મારું જે શીર્ષક હતું એ શીર્ષક છે એક પગલું સાચી જોડણી. મેં જોયું કે બાળકો બોલવામાં તો ખૂબ હોશિયાર હોય છે પણ લખાણમાં એની ખૂબ ભૂલ પડે છે. અને મિત્રો, આપણા બધાનો અનુભવ છે ને કે શ્રુત લેખન કરાવીએ ત્યારે વધુમાં વધુ એમનો જોડણી દોષ રહે છે. તો આ વખતે મેં વિચાર્યું કે એમની જોડણી વધારેમાં વધારે સાચી થાય એ માટે શું કરું. સૌ પ્રથમ તો બાળકો પાસે કેટલાક શબ્દો બોર્ડ પર લખાવ્યા, એમાં કેટલાક શબ્દો મેં ઉમેર્યા, અને પછી એક ફકરાને બાળકો પાસે શ્રુત લેખન કરાવ્યું. એ આ પેરેગ્રાફ છે. હવે જ્યારે ફકરાનું શ્રુત લેખન કરાયું પછી એની ટેસ્ટ લીધી, અને આપણે પ્રી ટેસ્ટ એવું નામ આપી શકીએ, તો અહીંયા જોઈએ છે કે એ ફકરામાં બહુ બધી જગ્યાએ છોકરાઓએ ભૂલ કરી છે, જોડણી દોષ ખૂબ એમનો જોવા મળ્યો. હવે જોડણીના કેટલાક સહેલા નિયમ એમને શીખવ્યા, પણ કોઈ વ્યાખ્યા ગોખાવીને લખાવીને એવું નહીં, પણ છાપાની કટિંગ અને મેજિક બોક્સ એવી સુંદર મજાની રમતો દ્વારા. એ રમતો શું છે એ આપણે વર્ગખંડમાં જોઈશું, પણ એ નિયમો શીખવ્યા બાદ ફરીથી પાછી આ જ ફકરાને જ્યારે શ્રુત લેખન કરાવ્યું જેને આપણે પોસ્ટ ટેસ્ટ એવું નામ આપ્યું, તો એમાં જોઈએ છે કે અગાઉ 8 ભૂલ 10 ભૂલ, એની બદલે અહીંયા 2 જ ભૂલ છે, અમુકમાં 1 ભૂલ છે, અમુકમાં 1 પણ નહીં. તો 7 બાળકો તો એવા હતા કે જેની 1 પણ ભૂલ ન થઈ. તો આમ આ પ્રવૃત્તિ દ્વારા બાળકોનું શબ્દ ભંડોળ વધ્યું, એમની જોડણી વધુમાં વધુ સાચી બની, અને જે આપણો મારો મુખ્ય હેતુ હતો કે શ્રુત લેખનમાં પણ વધારેમાં વધારે જોડણી સાચી કરે, તો આ પ્રવૃત્તિમાં ખરેખર ખૂબ મજા પડી બાળકોને પણ અને સાચી જોડણી પ્રત્યે સભાન બન્યા. તો હવે આ મેજિક બોક્સ એ શું છે અને આ જોડણીના નિયમો મેં કઈ રીતે શીખવ્યા એની એક આપણે ઝલક વર્ગખંડમાં જોઈએ. આપણે બધાએ જોયું કે હવે તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે બરોબર ને કે જોડણીમાં આપણે હસ્વ અને દીર્ઘ બે જગ્યાએ ભૂલ કરીએ છીએ, બરોબર ને? તો હવે કેટલાક શબ્દો હું બોર્ડ પર લખું છું કે તમારે બહુ ધ્યાનથી જોવાની છે. ઓકે, મિત્રો મેં 6 શબ્દો બોર્ડ પર લખ્યા છે, તમારે બધાએ ધ્યાનથી આ શબ્દો જોવાના છે અને મને કહેવાનું છે કે આ 6 શબ્દોમાં એવું શું છે જે સમાન છે, 6 શબ્દોમાં કોમન હોય એવું શું, આ બધામાં જ હોય એવું જોવો શબ્દો અને મને કહેવું. બધા જ શબ્દોમાં જોડાક્ષર છે. ઓકે, આવો જવાબ મળ્યો તો આપણે જોઈ લઈએ. યસ, 3 જોડાક્ષર હોય તો યસ પેયુષ. સ્વર વ્યંજનમાં જે આપણે શીખ્યા કે ત્ર અને ર સંધિ છે, તે ત્ર વતા ર ત્ર, બરોબર. ઓકે, તો એક બાબત તમે કીધી કે બધામાં જોડાક્ષર છે, આ મેં લખી દીધું. બીજું હજી કંઈક એવું છે જે કોમન છે, શું છે કહેશે કોઈ? દામિની, બધા જ શબ્દમાં ઈ અને હસ્વ છે. શું દામિની કહે છે સાચું છે? જોઈ લઈએ. ચાલો, કેટલા સહેલા નિયમો છે જોડણીના, મેં ક્યાંય તમને વ્યાખ્યા લખાવી નથી, પણ તમે જ કીધું ને કે આ બધામાં જોડાક્ષર છે, આ બધામાં ઈ અને હસ્વ છે, તો આનો આપણે પહેલો નિયમ બની જાય. આ બે તમે કીધેલા શબ્દ નું ભેગા કરી દો, જોડાક્ષર પહેલા જો ઈ કે ઉ આવે તો એ તે હસ્વ થાય. ગુડ, તો તમે બધાએ જ કીધું બધામાં જોડાક્ષર છે ને, અને બધામાં ઈ અને ઉ કેવા છે?
હસવા જોડણીનો પહેલો નિયમ. હવે મેં તમને લોકોને છાપાની કટિંગ્સ આપી છે, છે ને? જો બધા એને વાંચો અને જોડાક્ષર વાળા કયા શબ્દો છે મને જોઈને કહો. યસ બેન. ભવિષ્ય. ભવિષ્ય લખ્યું. તો જોઈએ જોડાક્ષર ની આગળ ઈ, બરાબર ને? જોડાક્ષર ની આગળ ઈ હશે, સાચું. ગુડ. હેતલ. ઉત્પાદન. ઉત્પાદન. તો જોડાક્ષર ની આગળ હું કેવો થયો? યસ. મયુર. શિષ્યવૃત્તિ. શિષ્યવૃત્તિ. તો જોડાક્ષર ની આગળ ઈ હસ્વ. યસ. કિશન. દિવ્યાંગ. દિવ્યાંગ. તો એ શબ્દ પણ લખીએ, દિવ્યાંગ. ગુડ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જોડાક્ષર એની આગળ ઈ આવ્યો, તો કેવો થયો? હસ્વ. બરાબર ને? ચાલ બોલી જાતે બીજો છેલ્લો. તમન્ના. જિલ્લા. જિલ્લા. બરાબર ને? તેમાં પણ જોડાક્ષર ની આગળ ઈ હસ્વ. તો ખ્યાલ આવ્યો પહેલો નિયમ બધાને જ? ઓકે. તો જોયું ને આપણે કે જોડણીના નિયમો આમ રમતા રમતા કેટલા સહેલી રીતે શીખી શકાય છે. આ તો એક નિયમની ઝલક હતી. આવા મેં 11 નિયમો બાળકોને શીખવાડ્યા, જેમ કે જોડાક્ષરની પહેલા ઈ કેવો આવે તો અસ્વ થાય, જે આપણે જોયું. આ પ્રકારે અનુસ્વારમાં બાળકો બહુ ભૂલ કરે છે, તો તીવ્ર અનુસ્વાર, મંદ અનુસ્વાર, રેફ વાળા શબ્દોમાં બહુ ભૂલ જોવા મળે, તો રેફ ની પહેલા આવતા ઈ કેવું અસ્વ થાય, દીર્ઘ થાય, સોરી, એ પ્રમાણેના બધા જ શબ્દો. તો અહીં આપણે જોઈએ છીએ કે ય પહેલા ઈ કેવું આવે તો તે અસ્વ થાય. આવા 7 નિયમો અને પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયના આવા નિયમો, જેમ કે ઈક પર પ્રત્યય શબ્દ બાળકોને પહેલા શીખવાડ્યું કે ભાઈ પર પ્રત્યય એટલે શબ્દની પાછળ લાગે તે પર પ્રત્યય. તો ઈક પ્રત્યય જ્યાં જ્યાં આવે એ બધા જ અસ્વ થાય. હવે શબ્દો લખશે આપણે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાનમાં પણ શબ્દો આવે છે, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, નાગરિક, તો જ્યાં જ્યાં એક આવશે એ હસ્વ કરશે. આમ બાળકોની મોટા ભાગની જોડણી સાચી થાય, જેમ કે અહીં આપણે જોઈએ છીએ આ બધા જ પૂર્વ પ્રત્યય છે. અનુ ઉપરથી શબ્દો શરૂ થાય તો બધા જ હસ્વ, અનુપમ, અનુસ્વાર, અનુવાદ, અનુમાન. હવે બાળકોને ખબર છે કે અનુ મારે હસ્વ કરવાનું છે, અભિ તો અભિહસ્વ કરવાનું છે, પછી ગમે તે શબ્દ બનાવે, અભિષેક, અભિમાન, અભિનય, અભિમન્યુ, આ બધા જ. તો આવા 11 નિયમો મેં બાળકોને શીખવ્યા, એમને ખૂબ મજા પડી અને મારો હેતુ પણ સાર્થક થયો, જે હેતુ હતો એક પગલું સાચી જોડણી તરફ. પણ એક મેજિક બોક્સની મેં તમને વાત કરી, એ શું છે? એના દ્વારા બાળકો 4 વાગ્યા પછી આ પ્રવૃત્તિ કઈ રીતે કરે છે એની પણ એક નાનકડી ઝલક જોઈએ, જે બાળકો જ આ પ્રવૃત્તિ કરે છે અને એમને બહુ મજા પડે છે. આ શીખવાડી દીધા બધા જ નિયમો શીખવાડી દીધા પછીની પ્રવૃત્તિ, જેથી આ નિયમોનું દ્રઢીકરણ થાય અને ખાલી ગોખાવા કરતા આ રીતે બાળકો નિયમો શીખે અને વધારે વધારે જોડણી સાચી કરે, એ પણ આપણે પ્રવૃત્તિ વર્ગખંડમાં પાછા જોઈએ. ઓકે બાળકો, તો નિયમો બધા જ હવે તમને આવડી ગયા ને? મજા પડી? સહેલા છે કે અઘરા? તો મજા પડે એવા નિયમો છે. પણ તમને ખબર છે 4 વાગ્યા પછી તમે શું પ્રવૃત્તિ કરો છો, ખ્યાલ છે ને? તો આપણું મેજિક બોક્સ જોઈએ. ઓકે, લાવો મેજિક બોક્સ. આ શબ્દોનો જાદુ બતાવવા માટે, આ પ્રવૃત્તિ કરાવવા માટે. ઓકે, મીના અને પિયુષ. ઓકે, તો હું જોઉં છું, સાંભળું છું, તમે આ પ્રવૃત્તિ કરાવો અને આપણે બધા એ જોઈએ. લખો આશીર્વાદ. હવે બોર્ડ પર લખવાનું છે, કોણ આવશે? જાગૃતિ. સાચો છે તેમાંનો આ એક નિયમ, રેફ પહેલા આવતા ઈ અને ઉ દીર્ઘ કરવા. દાખલા તરીકે આશીર્વાદ, જે શબ્દ આટલે લખાયો હતો, કીર્તન, સૂર્ય, મૂર્તિ, પૂર્ણ, શીર્ષક વગેરે. કોઈ પણ એક શબ્દ લખો. હોશિયાર. તો જોયું ને તમે
કે આ પ્રવૃત્તિઓ બાળકો પણ સહજ રીતે કરે છે એટલે માત્ર નિયમો ગોખાવી કે લખાવી દેવાથી તો કાલે તમે કે હું પણ ભૂલી જઈએ પણ આ મેજિક બોક્સની પ્રવૃત્તિ આ છાપા કટિંગની પ્રવૃત્તિ આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકો ચાર વાગ્યા પછી દરરોજ એક નિયમ એક દિવસે લે એક નિયમ શીખે અને લખતા શબ્દો વાક્ય પરથી શબ્દ શબ્દ પરથી પેરેગ્રાફ સર્જનાત્મક લખાણ આવું બધું લખાણ થાય અને અત્યારે મેં જોયું છે કે સાત બાળકો એવા છે જેની બહુ એકાદ બે ભૂલ પડ્યા નિયમને ધ્યાનમાં રાખીને અને મોટાભાગના બાળકોની જોડણી સાચી થઈ છે અને બાળકો સભાન બન્યા છે જોડણી તરફ અને અત્યારે પણ હવે જે અગિયાર નિયમો છે જો પેરેગ્રાફને તમને બતાવ્યો એમાં પણ નિયમને લગતા ચૌદ એવા શબ્દો હતા જે બાળકોએ સુધારી લીધા હવે એ નિયમને અનુરૂપ એમને મોટાભાગની જોડણી સાચી થાય છે આમ આપણો જે હેતુ હતો શ્રુત લેખનમાં જે બહુ ભૂલ બાળકો કરે છે તો મારા શ્રુત લેખનમાં તો બાળકો બહુ ભૂલ નથી કરતા તમે પણ આ પ્રવૃત્તિ અપનાવો અને આ તમે થોડા નિયમો બાળકોને શીખવો અને આવી પ્રવૃત્તિ દ્વારા તો ખૂબ મજા પડશે આવો હતો મારો એક નાનકડો એવો પ્રયોગ નવતર પ્રયોગ જેનું નામ હતું એક પગલું સાચી જોડણી